એક મહિલા પોતાના દીકરાની મોતને લઈને ઉઠાવી રહી છે અનેક સવાલો લગાવી રહી છે અનેક આરોપો કે તેણે આત્મહત્યા નહીં પરંતુ તેની કરવામાં આવી છે હત્યા સંજય સતીશ પંકજ અને હરેશ પતિ આ ચાર મારીથી મને બહુ જ મારા આપી મને કેટલાક વ્યક્તિઓના નામ લઈને લગાવી રહી છે નંદાબેન આરોપ પરંતુ સવાલ એ છે કે આખરે કયા કારણોને લઈને નંદાબેન આરોપ લગાવી રહ્યા છે તે અંગે મામલાના ઊંડાણ સુધી જઈએ તો આખો મામલો મિલકતનો હોવાનું બહાર આવી રહ્યું છે પીડિતા નંદાબેનના કહેવા મુજબ તેમના પુત્ર હિતેશ આત્મહત્યા નહીં પરંતુ તેની કરવામાં આવી છે હત્યા અને તે હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેના જ બીજા પતિ હરેશભાઈએ પોતાના બે પુત્રો સાથે મળીને કરી દીધી છે એટલું જ નહીં પોલીસની નિષ્ક્રિય કાર્યવાહી સામે પણ તેઓ આક્ષેપો લગાવી રહ્યા છે નંદાબેનનો આરોપ છે કે તેમના પતિએ એક મખાન અને નંદાબહેનને અગાઉ હરીશભાઈ સામે દહેજની ફરિયાદ दाखल કરાવી હતી તેનો શિકાર તેમનો પુત્ર હિતેશ બન્યો છે એને મારવામાં આવ્યો છે કોઈ ઉપર એક માણસ નહીં ત્રણ માણસ આવ્યા છે ત્રણ માણસ સાથે સાથે એને ચા પીધું છે આ ઘોડીયું હતો એને કંઈ કહેવામાં આવ્યું છે કે આપણે સમાધાનની વાત આવું બધું કરી પછી એને મારામારી કરી છે મારામારી કર્યામાં એના આને કંઈ થઈ ગયું છે તો લટકાવીને પાછાથી કૂદકો મારીને જતું રહ્યું છે બે જણાએ આગળથી નીકળી ગયા છે મને તો આખા પરિ ચાર જણા તો મારા ચોખ્ખા નામ છે કારણ કે ચાર જણા જોડે મારો છોકરો કગડ્યો છે એની રેકોર્ડિંગ છે મેં બી સામે કગડી છે અને ત્રણ જણાએ તો મને ચાર જણાએ તો મને ચૌદ તારીખે છે ને વેલેન્ટાઇનના દિવસે ધમકી આપી હતી પત્ની પતિ પુત્ર અને પ્રોપર્ટી કંઈક આવી જ કહાની નંદાબેનની આસપાસ ફરી રહી છે નંદાબેનના કહેવા મુજબ તેમના પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેમણે હરેશભાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા નંદાબેનને તેમના પહેલા પતિથી હિતેશ નામનો એક પુત્ર હતો અને તેમની પહેલી બે પુત્રો અને એક પુત્રી છે થોડા વર્ષો બાદ સાવકા પુત્ર સાથે વર્ષ બે હજાર તેરમાં ઘરેથી કાઢી મૂક્યા હતા તે સમયે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પરંતુ નંદાબેનના કહેવા મુજબ વર્ષ બે હજાર સાતમાં તેમણે પોતાના દાગીના વેચી અન્ય રીતે રૂપિયા ભેગા કરી મકાન લીધું હતું અને તે મકાન પર હરેશભાઈની નજર હતી જે મકાન પચાવી પાડવા માટે હરેશભાઈએ નંદાબેનને છૂટાછેડા લેવા મજબૂર કરી દીધા હતા અને તેને લઈને ધમકીઓ આપવા લાગ્યા હતા ગત એક એપ્રિલે હિતેશને છૂટાછેડાની જાણ થતાં હિતેશ પોતાના સાવકા પિતા હરેશભાઈના ઘરે અમરદીપ સોસાયટીમાં પહોંચ્યો તે સમયે નંદાબેન બહારગામ ગયા હતા ત્યારબાદ બીજી એપ્રિલના રોજ હિતેશે નંદાબેનને ફોન કરીને જણાવ્યું હતું કે તેના પિતાએ તેને માર માર્યો છે અને તે તેને પુત્ર માનવા તૈયાર નથી જેથી તે પોતાના જીવનનો અંત લાવી દેશે સંપત્તિ લીટર આવું કર્યું ને કારણ કે મારે ટાકી ટાકી જ બંગલો જતો એ કરોડનો એ લોકોએ વેચી દીધો એ મિલકતો વેચીને બધાને ખાઈ લીધી કારણ કે હવે શું થવાનું હતું અમારે કેસ લડવાનો હતો હું કેસ લડવાની હતી અને મારા એને જવાની નથી આપણને કારણ કે આ લોકોને થોડી ખબર તો પડી ગઈ હતી આ લોકોએ હજી મને વાલ કરીને મને મનાયેલા સમજાયેલા કે તું હાચ્યુ બોલ હાચ્યુ બોલ એટલે આમ તો આ બનાવ બની ગયો સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક ગૂચવાઈ રહ્યો છે આખા મામલે કોણ સાચું છે એ તો હજી સુધી જાણી નથી શકાયું પરંતુ સવાલ એ છે કે હિતેશ પોતાના સાવકા પિતા હરેશભાઈને મળ્યો ત્યારે તેઓની વચ્ચે એવી તો કઈ વાત થઈ કે જેને લઈને તેણે આત્મહત્યા જેવું ગંભીર પગલું ઉગામવું પડ્યું એવું તે કયું કારણ હતું કે હરેશભાઈએ તેને માર માર્યો અને અંતે હિતેશને એવો કેમ અહેસાસ થયો કે તેના પિતા હરેશ તેને પુત્ર માનવા તૈયાર નથી નંદાબેનના દાવામાં કેટલો દમ છે તો ખ્યાલ નથી પરંતુ હિતેશે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે એક તપાસનો વિષય છે નવીન ઝા સાથે બ્યુરો રિપોર્ટ ઇટીવી ન્યૂઝ અમદાવાદ